રાજસ્થાનમાં પૂજારીની થયેલી હત્યાનો મામલો દિવસે ને દિવસે તૂલ પકડી રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે પણ પૂજારીની હત્યાના વિરોધમાં બ્રહ્મ સમાજ દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાજસ્થાનમાં થયેલ પૂજારીની હત્યાના પડઘા ગુજરાતમાં પડી રહ્યા છે રાજસ્થાનના કરોળી વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા પૂજારીની બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી જેને લઈ સમગ્ર રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના લાખણી ખાતે પણ બ્રહ્મ સમાજ દ્વારા લાખણી મામલતદારને આવેદનપત્ર આપી રાજસ્થાનમાં થયેલ પૂજારીની હત્યા કરનાર હત્યારાઓને જલ્દીમાં જલ્દી ઝડપી પાડી સજા કરવાની માંગ કરવામાં આવી છે તો સાથે સાથે રાજસ્થાન સરકાર આ મૃતક પૂજારીના પરિવારને રૂપિયા 50 લાખની સહાય કરે તેમજ તેમના પરિવારના કોઈ એક સભ્યને સરકારી નોકરી આપે તેવી બ્રહ્મ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે આજે અમે સમસ્ત બ્રહ્મ સમાજ લાખણી તાલુકા દ્વારા આવેદનપત્ર આપ્યું છે મહામહિમ રાજ્યપાલને સંબોધીને મામલતદાર તરફથી કે જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એમને ફાંસીની સજા આપવામાં આવે આરોપીઓને કોઈ પ્રકારે એમને બક્ષવામાં ના આવે અને પૂજારી પરિવારને આર્થિક 50 લાખ રૂપિયાની મદદ કરવામાં આવે અને જે પૂજારી હતો એ જ પૂજારી એ પરિવારનો આધારસ્તંભ હતો અને એની જ હત્યા કરવામાં આવેલો હોવાથી એ પૂજારી પરિવાર પૈકી કોઈપણ એકને સરકારી નોકરી આપવામાં આવે એવી અમારી લાગણી સાથેની માગણી છે અશોક ગેહલોત અને કોંગ્રેસ સરકારને અમારી વિનંતી કે તમે આ કેસની અંદર ક્યાંય ઢીલી નીતિ રાખશો નહીં અને જો તમે ઢીલી નીતિ રાખશો તો જે લોકોએ આ બ્રાહ્મણની હત્યા કરી છે એનો તો નાશ થવાનો સુનિશ્ચિત છે પણ જો કોંગ્રેસની સરકાર અને અશોક ગેહલોત આ કેસમાં ઢીલી નીતિ રાખશે તો અશોક ગેહલોત અને કોંગ્રેસનો પણ વિનાશ થશે દુઃખની વાત છે કે હિન્દુઓના હિન્દુસ્તાનમાં સંતો અને પૂજારીઓની હત્યા થાય એનાથી વધારે કઈ દુઃખની બાબત હોઈ શકે હમણાં થોડા મહિના પહેલાં મહારાષ્ટ્રના પાલઘરમાં પણ 3 સંતોની બે રહીમીથી હત્યા કરવામાં આવી અને એનો વિડીયો પણ વાયરલ થયો હતો જેને લઈને પણ સનાતન ધર્મમાં ભારે આક્રોશ છે મહારાષ્ટ્રની સરકારને પણ અમારી વિનંતી છે કે એ કેસમાં જે જે આરોપીઓ છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો એ કાર્યવાહી કરવામાં નહીં આવે તો શિવસેના અને ઉદ્ધવનો પણ વિનાશ થવાનો છે શિવસેના હિન્દુઓના નામે ચરી ખાય છે તો શિવસેનાનો પણ અમે બહિષ્કાર કરીશું